ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા, ઠાકરસણ અને નાંદોત્રી ગામ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પંટાગણમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે ગણેશપુરા, ઠાકરસણ અને નાંદોત્રી ગામની શાળાઓમાં નાના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવોને પુસ્તક આપીને આવકારવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વૃક્ષારોપણ, બેટી બચાવો જેવા વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ વક્તવ્ય રજૂ કર્યા હતા. પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી, સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવથી શિક્ષણનો વ્યાપ વધ્યો છે, ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે, જેનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. તેઓએ 20 વર્ષ પહેલા ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી, જેનાથી શાળાઓમાં સુવિધાઓ વધી રહી છે, જેનાથી આગામી સમયમાં ભારત દેશ વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવશે અને આત્મનિર્ભર બનશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતે વિકસિત ભારત 2047માં શિક્ષણનું વિશેષ યોગદાન રહેવાનું છે. આજે વિજ્ઞાન પ્રવાહ સાથે તાલમેલ મેળવવા રાજ્ય સરકાર અનેક યોજનાઓથી શાળાઓમાં 100% નામાંકનની સિદ્ધિ પ્રાપ્ત કરશે, જેનાથી 100% પરિણામ મળશે. વધુમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટેની અદ્ભુત વ્યવસ્થા રાજ્ય સરકાર કરી રહી છે. તે માટે નમો લક્ષ્મી યોજના, સરસ્વતી યોજના જેવી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, જેના થકી ઉત્તમ શિક્ષણ મળશે. આજરોજ ગણેશપુરા મુકામે શિક્ષણ અભિયાનમાં ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2003થી જે પરંપરા કરી હતી અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દિન પ્રતિદિન એ જ રસ્તે કેવી રીતે આગળ વધી શકાય, એમાં શું સારું કરી શકાય એ બાબતની વ્યવસ્થા કરી છે. આજે પાઠ્યપુસ્તકો મેં નજરે નિહાળ્યા, 67%થી વધારે એમાં જે વ્યવસ્થા છે એ ખરેખર અભિનંદનના પાત્ર છે અને બહુ સારી વ્યવસ્થા કરી છે. ગુજરાત સરકારને લોકોએ અભિનંદન આપ્યા, મેં પ્રત્યક્ષ રીતે જોયા છે, હું પણ મારા દિલથી ખૂબ અભિનંદન આપું છું.